नमस्ते बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज आप भणीशुं अंग्रेजी, भणीशुं ने अंग्रेजी। तो ये पहला आप शुं करीशुं? प्रार्थना। तो प्रार्थना करवा माटे आपणे शुं करीए? हाथ जोड़ी, आँखों बंद। तो बधाए आँखों बंद करवानी। सौथी पहला प्रार्थना करिए तो शुं थाय? आपणो दिवस सारो जाय, आपणने भगवान विद्या आपे आपे ने। तो हमेशा भणीए, पहला प्रार्थना करीए अने पछी भणवानुं होय, बराबर? चलो प्रार्थना करिए। पेला मोरलानी पास बैठा शारदा जो ने आपे विद्या केरू दान, माता शारदा जो ने तुझे बारकड़ा घेला अमे भणिए वेला वेला, अमने भणता आनंद थाय माता शारदा जोनी। पेला मोरलानी पास बैठा शारदा जोनी। ओम शांति शांति शांति। चलो प्रार्थना पूरी थई गई ने, तो हवे आपणे भणीशुं। भणीशुं ने तो शुं करीशुं? आजे सौथी पहला, आजे आपणे अंग्रेजीमां पहेलो दिवस छे ने, हे तो आपणे अंग्रेजी लखवानुं छे पण अने बोलवानुं पण छे। चलो तो आपणे शुं करीशुं? पहेला नोटमां लखीशुं अने नोटमां लख्या पछी आपणे ચોપડીમાંથી બોલવાનું છે, એટલે જોઈ જોઈને બોલીએ તો, અને ચિત્ર સાથે હોય તો આપણને મજા પડે પડે ને? તો ચલો સૌથી પહેલાં તમારે પણ નોટબુક કાઢવાની છે, પેન્સિલ રબર બધું જોડે લઈને બેસવાનું, બરાબર? અને નોટમાં હું લખાવું ને એ પ્રમાણે તમારે લખવાનું છે। તો ચલો આજે આપણે નોટમાં શું લખીશું? સૌથી પહેલાં એબીસીડી, એબીસીડી લખીશું ને, હે? બધા ઘરે લખતા હતા ને લેસનમાં, હે? તો ચલો આજે આપણે અહીંયા બોલીને લખવાની છે એબીસીડી। તો આપણે સૂચના વાંચીશું। પહેલી એબીસીડી લખો છે ને સૂચના, અને સૂચના કહેવાય અને હાંસિયો કહેવાય, એટલે અહીંયા કશું ના લખાય, અહીંયા ફક્ત પ્રશ્ન નંબર એક એવું લખાય। અને પહેલી જ લીટીમાં આપણે સૂચના લખવાની હોય, પછી નીચેથી ખાના પાડી અને પછી આપણે એબીસીડી લખવાની હોય, તો તમારે એવું ધ્યાન રાખવાનું કે આ હાંસિયો હોય ને એની અંદર કશું ના લખાય, અહીંયા ફક્ત નંબર જ લખાય કે પ્રશ્ન નંબર કયો। તો એક આપણે પહેલો પ્રશ્ન લખીએ એટલે આપણે અહીંયા એકડો લખવાનો, અને પછી એની સામે જેવી આવડે એવી આપણે સૂચના લખવાની। આવડે છે એ તો લખશે જ, પણ જેને નથી આવડતી ને એ સૂચના લખતા, એને પણ થોડી ધીમે ધીમે મેં કોશિશ કરવાની, એને પણ લખતા આવડી જાય। ચલો હવે આપણે અહીંયા લખીશું, બોલતા જશું અને લખતા જશું। એ બી સી ડી ઈ એફ જી, પછી નીચે એચ આઈ જે કે એલ એમ N O P Q R S T U V W X Y Z। થયું? જો બહુ મોટા અક્ષરની કાઢવાનું તમારી લીટી હોય એમાં થોડા નાના મારે તમને બતાવી દેખાય ને, એટલે મેં થોડાક મોટા કાઢ્યા છે, તમારે બહુ જ મોટા મોટા અક્ષર કાઢીને લખવાનું નહીં, બરાબર? ચલો હવે આપણે નીચે છે એબીસીડી આપણે પહેલી લખીને, તો હવે આપણે એબીસીડી જ છે, પણ એબીસીડીમાં પ્રશ્નની સૂચના આપણે વાંચીશું એટલે તમને ખબર પડે ને, હે? તમને ઘરે એબીસીડી લખતા છો ને, લખો છો ને? તો ચલો અહીંયા શું લખ્યું છે? એ બી સી ડી માં ખૂટતા મૂળાક્ષરો લખો। તો આપણે જે એબીસીડી લખીને એ જ એબીસીડી છે, પણ જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં આપણે આના પછી જે આવતું હોય એ આપણે લખવું પડે। તો જુઓ એ પછી શું આવે છે? બી,
તો આવે ને બી, એ બી, એ બી સી ડી જેમ બોલી છે ને એમ જ બોલતું બોલતા લખો ને એટલે તમને આખી એ બી સી ડી લખતા આવડી જાય. પછી સી પછી શું આવે? તો ડી. શું આવે? ડી આવે ને. જુઓ સી પછી શું છે? ડી છે. ઈ પછી તો શું આવે? એફ. આપણે પછી શબ્દ વાપરીએ એટલે આમાં પણ આપણને આવડી જાય. ઈ એફ. જી પછી એચ. એચ પછી શું છે? આઈ. આઈ પછી જે. જે પછી શું આવે? તો જે પછી બોલીએ એટલે ખબર પડી જાય ને, કે. પછી કે પછી શું છે? એલ. એલ પછી શું આવે? એમ આવે. હવે એમ પછી શું આવે? એન. એન પછી ઓ. તો આપણે શું લખીશું અહીંયા? ઓ. પછી ઓ પછી શું આવે છે? પી. પી પછી તો ક્યુ. તો ક્યુ કેવો કરવાનો? આવું ગોળ કરી વચ્ચેથી સાઈડમાંથી આમ લીટી કાઢો બહાર એટલે શું બની જાય? ક્યુ. ક્યુ પછી આર. આર પછી એસ. એસ પછી ટી. ટી પછી યુ. યુ પછી વી. વી પછી બોલીશું બે વાર આવી રીતે વી બનાવી એટલે ડબલ્યુ બની જાય. જોયું? ડબલ્યુ. પછી આ શું છે? એક્સ. પછી વાય. ઝેડ. થઈ ગયું? જોવું બે સરખી જ એબીસીડી છે. આ પહેલી એબીસીડી કહેવાય, બિગ એબીસીડી, મોટી એબીસીડી. બરાબર? તો જો આ જ રીતે આપણે લખવાનું ખૂટતા હોય ને તો એને બોલી બોલીને લખીએ એટલે આપણને જે ખાલી જગ્યામાં આવતું હોય એ આપણને આવડી જાય. આપણને જે મૂળાક્ષર હોય ને એ આપણને આવડી જાય. બરાબર? ચલો હવે તમને ખબર પડી ને કે એબીસીડીમાં ખૂટતા અક્ષર હોય તો એબીસીડી આપણે આવી રીતે બોલતા બોલતા લખવી પડે. જુઓ હવે નીચે પ્રશ્ન કયો છે? ત્રીજો. ચોરસમાં આપેલ અંગ્રેજી મૂળાક્ષર શોધી ગોળ કરો. તો અહીંયા જે આપણે મૂળાક્ષર આપેલો છે ને, અહીંયા આપેલો છે ને, એ જ મૂળાક્ષર એની જ લાઈનમાં શોધવાનો અને પછી એની ઉપર ગોળ કરવાનો. આપણે જે અગાઉ બધું કરાયું હતું ને એનું એ જ ફરીથી આપણે કરવાનું છે, જેથી આપણને એ બધું પાકું થઈ જાય ને અને પછી આપણે આગળ કરાય. ચલો અહીંયા પહેલો અક્ષર કયો આપ્યો છે? એ ફોર એપલ આપેલું છે ને, એપલ, એ ફોર. તો આપણે આવો એ એની સામેની જ લાઈનમાં જોવાનું છે. એવો એ નીચે ગમે ત્યાં આપ્યો હોય ત્યાં ગોળ કરવાનું નહીં, એના જ ઘરમાં. આ એનું ઘર કહેવાય, આ એની લાઈન છે ને. બરાબર? તો આપણે એને એમાં જ શોધવાનો છે, બીજે ક્યાંય શોધવાનો નહીં. તો એ શોધીશું. ચલો આ છે, આ છે, આ છે નથી. તો આ રહ્યો ને, છે ને બંને સરખા. તો શું કરીશું આપણે? એની ઉપર ગોળ કરી દઈશું. થઈ ગયું? ચલો આપણે એ શોધી લીધું. હવે આપણે ફક્ત એક જ પૂછ્યો છે એટલે એક જ પર ગોળ કરવાનું, આ બધા ઉપર ગોળ કરવાનું નથી. જો હવે નીચે શું આપ્યું છે? બી. બી ફોર બેટ. બરાબર? તો આવો બી આપણે શોધવાનો છે. જ્યાં બી મળે એની ઉપર આપણે શું કરી દેવાનું? ગોળ. પણ એની જ લાઈનમાં, બીજી લાઈનમાં જવાનું નહીં. ચલો જોઈશું આપણે ક્યાં છે બી. આ છે, આ છે, આ રહ્યો છે ને. તો મળી ગયો એટલે આપણે એની પર શું કરી દઈશું? ગોળ કરી દઈશું. થઈ ગયું? ચલો હવે નીચે શું આપ્યું છે? સી. તો સી ફોર શું થાય? કેટ. કેટ એટલે શું થાય? બિલાડી. તમે જોઈ છે ને બિલાડી. તો આપણે સી ફોર કેટ શોધીશું. સી ક્યાં છે આના જેવો? જો આ નથી, ધ્યાન રાખવાનું. વચ્ચે લીટીવાળો અને આ સાઈડથી કર્યો હોય એને ડી કહેવાય, અને આના જેવી આમ વાડકી કરી હોય એને શું કહેવાય? સી કહેવાય. શું કહેવાય? સી. બરાબર? તો આપણે શું શોધવાનું હતું? સી શોધવાનું હતું. તો આપણે શું કરીશું? મળી જાય એટલે એની ઉપર ગોળ કરવાનું. થઈ ગયું? ચલો હવે નીચે શું આપ્યો છે? ડી. શું આપ્યું છે? ડી આપ્યો છે ને. તો આના જેવો આપણે ડી શોધવાનો. ડી ફોર શું થાય? ડોગ થાય ને. ડોગ એટલે કૂતરો થાય ને. ચલો આપણે ડી શોધીએ. આ રહ્યો છે. મળી ગયું? તો મળી જાય એટલે આપણે શું કરી દઈશું? એની ઉપર ગોળ કરીશું. થઈ ગયું? ચલો આ પ્રશ્ન પણ આપણો પૂરો થઈ ગયો. છે ને સહેલો કે અહીંયા આપેલો અક્ષર સામેની લાઈનમાં જોવાનો અને
મળી જાય એટલે એની ઉપર આપણે ગોળ કરી દેવાનું. તો આ બધું તમે દરરોજ હવે કરજો. હં, હવે તો ભણવાનું ચાલુ થઈ ગયું ને, તો આપણે દરરોજ બધું કરવું પડે. જેટલું કરીએ એટલું આપણું પાક્કું થઈ જાય, બરાબર, અને પછી આપણો પહેલો નંબર આવે. ચલો હવે આપણે ચોથો પ્રશ્ન કરીશું. ચિત્ર ઓળખી સાચો અંગ્રેજી મૂળાક્ષર શોધીને ગોળ દોરો. તો આપણે ચિત્ર ઓળખવાનું. તમે સફરજન ખાઓ છો? ખાઓ છો? તો સફરજનને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? એપલ કહીએ છીએ ને. તો આપણે એબીસીડી બોલીએ છીએ ત્યારે કહીએ છીએ ને કે એ ફોર એપલ. તો આપણે એપલનો એ શોધવાનો છે. નીચેના જે બહુ ચોરસ આ છે ને આ ખાનામાં, એની અંદર આપણે એ ફોર એપલ શોધવાનો છે. તો આંગળી મૂકી મૂકીને જોવાનું, એ આવે એટલે એની પર ગોળ કરી દેવાનું. ચલો હવે આ શું છે? બી છે. પછી આ શું છે? સી. આ બી ફોર બેટ, સી ફોર કેટ. તો એ ફોર એપલ ક્યાં છે? આ રહ્યો. એપલનો એ ક્યાં છે? વચ્ચે. તો વચ્ચે હોય તો એની પર આપણે શું કરી દેવું પડે? ગોળ. કેમ? તો કે એ ફોર એપલ થાય એટલે એ પર ગોળ કરવું પડે. કેમ કે એપલનું ચિત્ર દોરેલું છે. હવે ચલો આ શેનું ચિત્ર છે? બેટ. તો બી ફોર બેટ થાય ને, તો બેટનો બી શોધવાનો છે. ચલો આ છે ના, તો ડી ફોર ડોગ છે. પછી આ છે ના, તો એ ફોર એપલ છે એટલે આ પણ નથી. તો આ છે હા, આ છે ને, તો બી ફોર બેટ. બેટ એટલે બેટ થાય ને, તો આપણે શું કરીશું? એની ઉપર ગોળ કરી દઈશું. હવે આ શું છે? તમે વરસાદમાં લઈને જાઓ છો ને, મજા પડે છે ને છત્રી લઈને જવાની નાની નાની, હે? તો ચલો આપણે યુ શોધવાનો છે. યુ ફોર અમરેલા થાય ને. ચલો આ શું છે? વી છે. તો વી ફોર વાયોલિન થાય. પછી એક્સ ફોર એક્સ, આને શું કહેવાય? એક્સ. તો એક્સ ફોર ક્રિસમસ ટ્રી થાય એટલે આ પણ નથી. અને આ શું છે? યુ. તો યુ ફોર શું થાય? અમરેલા. અમરેલા એટલે છત્રી. તો શું કરીશું? એની ઉપર ગોળ થઈ ગયું. ચલો હવે શું આપ્યું છે? આ શું છે તમને ખબર છે? ભમરડો છે. શું છે? ભમરડો. તો આપણે કહીએ છીએ ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો કહીએ છીએ ને. તો આ ભમરડો છે અને ટી ફોર ટોપ કહેવાય. ટોપ એટલે ભમરડો. તો જુઓ આને ઓ ફોર ઓક્સ કહેવાય. ઓક્સ એટલે બળદ. આને કહેવાય પી ફોર પેન. પેન એટલે પેન. અને આને કહેવાય ટી. તો ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. તો એની પર આપણે ગોળ કરી દેશું. થઈ ગયું ને ગોળ. ચલો હવે આપણે એ પણ પૂરું થઈ ગયું. હવે આપણે નીચે લખીશું. શું લખવા આપ્યું છે એને? 1 થી 10 આ લખેલું છે ને. તો આપણે એ 1 થી 10 કરવાનું છે અને બોલતા જવાનું અને લખતા જવાનું. એટલે તમને યાદ રહી જાય કે આને શું કહેવાય, બરાબર. 1 આને કહેવાય, 2 આને, 3 કહેવાય આને, 4 આને, 5 કહેવાય આને, 6 કહેવાય આને, 7 કહેવાય આને, 8 કહેવાય આને, 9 કહેવાય અને આને કહેવાય 1 0 10. 10 એટલે 10. ખબર પડી ને? બસ બોલતું જવાનું, લખતું જવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન 1 0 10. 1 2 3 4 5 6 7 8 9 10. ફરીથી 1 2 3 4
फाइव सिक्स सेवन एट नाइन टेन थायो। चलो फरी थी, वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन। वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन वन जीरो टेन। वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन। वन थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन। वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन। थी गया भी वन थी टेन पूरा। चलो हम पानू पाचर फेरवीशू। जो जोड़का छे आउस आपी होय एवं जेनी सामे पण आप्यू छे आपणे ओळखवानुं छे अने एनी साथे आपणे जोड़वानुं छे। आना जेवा ज मूळाक्षरो अहींया आपेला छे तो शुं करवानुं आपणे शोधवानुं छे। एना जेवो सरखो होय ने एनी साथे जोड़ी देवानुं। तो आ शुं छे ए, शुं छे ए, तो आंगळी मूकीने आपणे जोवानुं ए क्यां छे, आ रह्युं छे ने, तो शुं करीशुं जोड़ी देशुं। चलो आने शूँ कहवाय जी, तो आना जो जी क्या है आंगड़ी मूकीने जोवानुं एटले के रही ना जाए, आ रही छे। चलो हवे आ शू छे ओ, ओ फॉर ऑक्स, तो आना जो ओ शोधवानुं। आ बे थई गया बराबर, हवे आ बे ज बाकी रहे ने ओ, तो ओ मळी गयो तो जोड़ी देवानुं। पछी आ शू छे के, तो की के सरखा छे तो शू करीशू एने एनी साथे जोड़ी दईशू। थई गयु एक जोड़कू, जो जोई लेवानू के बराबर जोड़ी गयु छे ने। आपणे एक वार चेक करी लईए एटले आपणने एक एक खोटू पड़े नहीं। चलो हवे एनी बाजुनू जो आ एबीसीडी ना हता, आ अंकना छे जोड़का। आ शू छे एट, अने शू कहेवाय एट, तो आना जेवो एट जोवानो छे, मळे एटले शू करी देवानू आनी जेम आने पण लीटी करीने जोड़ी देवानू। चलो हवे आ शू छे टू, तो टू क्यां छे जोवानू आंगळी मूकीने क्यां छे, टू 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 आ रह्यो छे सरखो, तो सरखा सरखा अंक जोड़वाना छे। आ शू छे वन, तो आपणे वन क्यां छे जोई लईए, आ रह्यो छे ने, तो शू करवानू जोड़ी देवानू। पछी आ शू छे फोर છે ને, ફોર, તો આવો ફોર આંગળી મૂકીને જોવાનું છે, આ રહ્યો છે, તો શું કરીશું જોડી દેવાનું ક્રમમાં આપણે જોવાનું, આડાવડી નહીં જોવાનું કે ભાઈ આ મળી ગયું આની સાથે જોડી દઈએ, આ મળી ગયું એની સાથે જોડી દઈએ, આમ લાઈનમાં જાઉં ને એક પછી એક પછી એક, તો સરસ જોડકા થાય અને એક પણ રહી જાય નહીં। ચલો હવે આ શું છે, ચિત્ર સાથે જોડવાના છે આપણે, તો એ ફોર શું થાય એપલ, શું થાય એપલ, તો એ ફોર એપલ ક્યાં છે, આ રહ્યું એપલ, એટલે શું થાય સફરજન, તો એ ફોર એપલ એટલે સફરજનને એની સાથે જોડી દઈશું। ચલો હવે બીજું શું છે બી, તો બી ફોર આપણે શું કહીએ છીએ બેટ, કહીએ છીએ ને બી ફોર બેટ,
તો બેટ ક્યાં છે, બેટનું ચિત્ર તમને તરત જ ખબર પડી જાય, આ રહ્યું છે ને, તો બી ફોર બેટ જોડી દીધું. ચાલો હવે આ શું છે, એસ, તો એસ ફોર સન. સન એટલે શું, જુઓ છો ને તમે દરરોજ સવારે ઉગી જાય છે આકાશમાં, હે, તો સન એટલે સૂરજ છે ને, સુરત દાદા. તો આપણે શું કરીશું, એસ ફોર સન થાય એટલે સુરત સાથે જોડી દઈશું. હવે શું છે, જે, તો જે ફોર જગ, જે ફોર જગ, તો આપણે જગ એટલે જગ થાય ને, તો જે ફોર જગનું ચિત્ર ક્યાં છે આપણે જોઈએ, આ રહ્યું છે. તો શું કરીશું, જે ફોર જગ થાય એટલે એની સાથે જોડી દઈશું. જોયું, જો બધા જોડકા થઈ ગયા ને બધાએ, તો જુઓ આજે આપણે જેટલું કર્યું છે ને, એબીસીડી, ખૂટતા મૂળાક્ષરો, પછી ચોરસમાં અક્ષર ઓળખીને ગુણ કરવાનું કર્યું, ચિત્ર જોઈને અક્ષર ઓળખીને ગુણ કરવાનું કર્યું, 1 થી 10 લખ્યા, જોડકા લખ્યા, લખ્યા નહીં બધું. તો તમારે શું કરવાનું, આટલું બધું લેસન નહીં આપું, તમારે ફક્ત પહેલાં એબીસીડી લખવાની, એબીસીડી લખશો ને, એબીસીડી લખવાની અને 1 થી 10 ફરજિયાત લખવાના. જો એ લખતા આવડી જાય અને બોલતા આવડી જાય ને, તો શું થાય, બધા પ્રશ્નો આપણને ફટાફટ આવડી જાય. એટલે હવે આપણે નોટમાં લખવાનું બંધ કરવાનું છે, ફક્ત હવે આપણે ચોપડીમાં એબીસીડી જોઈ લઈશું ને, હે, તમને ચિત્ર જોઈને મજા આવીને બોલવાની, એટલે આપણે એબીસીડી જોઈ લઈએ. તો બોલી લઈએ, આપણે એક જ વાર બોલવાનું છે ને પછી પૂરું. A for apple, apple એટલે સફરજન. B for bat, bat એટલે bat. C for cat, cat એટલે બિલાડી. D for dog, dog એટલે કૂતરો. E for elephant, elephant એટલે હાથી. F for fan, fan એટલે પંખો. G for gun, ગન એટલે બંદૂક. એચ ફોર હેન, હેન એટલે મરઘી. આઈ ફોર ઇંકપોટ, શું થાય, આઈ ફોર ઇંકપોટ, ઇંકપોટ એટલે શું ખબર છે, સાઈનો ખડિયો, એને સાઈનો ખડિયો કહેવાય. જે ફોર જગ, જગ એટલે જગ. કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ. એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો. એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો. ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બળદ. પી ફોર, પી ફોર પેન, પેન એટલે પેન. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. R for rat, rat એટલે ઉંદર. S for sun, sun એટલે સૂરજ. T for top, top એટલે ભમરડો. U for umbrella, umbrella એટલે છત્રી. V for vulture, vulture એટલે ગીધ. W for watch, watch એટલે ઘડિયાળ. X for x-ray, x-ray એટલે x-ray. Y for yam, yam એટલે રતાળું. Z for zebra, તો ઝીબ્રા એટલે ઝીબ્રા. મજા આવી ને ભાઈ? તો તમારે ઘરે પણ આવી રીતે ચોપડી પહેલું પાનું ખોલી દેવાનું અને પછી ચિત્ર સાથે બોલતું જવાનું, એટલે ચિત્ર પણ મજા આવે જોવાની અને અક્ષર પણ ઓળખતા આવડી જાય જાય ને. તો દરરોજ તમારે આટલું કામ કરવાનું, એબીસીડી જોઈને બોલવાની, પછી એને ઓળખતા ઓળખતા બોલીને લખવાની અને 1 થી 10 લખવાના, લખવાના ને, એટલે આપણને બધું આવડી જાય. હે, ચલો આજે આટલું જ, બાય.